મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂપિયા આઠસો એક્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌપ્રથમ એકસો એમએલડી ડિસેલેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂપિયા પાંચ પોઇન્ટ યુમ્વાલીસ કરોડના ખર્ચે નવનિર્મિત જીઆઈડીસીના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ત્રાણું એમએસએમઇ એકમોને રૂપિયા અગિયાર કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન માય લીવેબલ ભરૂચ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો જેના લોગોનું તેમણે ઇ અનાવરણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહ ફાળો છે ઉદ્યોગનો વિકાસ એ રાજ્યની જરૂરિયાત છે અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈએ વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆત કરી ત્યારથી આ ગુજરાતની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ સારો વિકાસ થયો છે અને ગુજરાત સરકાર પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હર હંમેશ ઉદ્યોગોને કોઈ તકલીફ ના પડે એનો વિચાર કરી અને સરકાર પણ નીતિ નિયમ બનાવે છે ને બનાવ્યા પછી એનો અમલ પણ કરતી હોય છે આજે પાણીનો વિચાર કર્યો છે ઉદ્યોગો માટે વિચાર કર્યો છે અને એ ઉદ્યોગોને સરળતા રહે એના માટે આજે આટલો મોટો પ્લાન્ટ મને લાગે છે આખા દેશમાં પહેલો આ પ્લાન્ટ શરૂ થયો છે